लोकार्पण कर्यु हतु अने कार्यक्रम योजायो हतो। गृहमंत्री नु स्वागत करवामां आव्यु हतु अने गृहमंत्री ना हस्ते लाभार्थियों ने पीएम स्वनिधि योजना तले चेक नु वितरण विविध कामों नु हर्षभाई ना हस्ते ई लोकार्पण करायु हतु। देश देवी मां आशापुराजी ना दरबार मां गुजरात ना गृह राज्य मंत्री हर्ष संघवी तारीख 9 ऑक्टोबर 2024 बुधवार बपोरे दर्शन करवा माटे आव्या हता। गृह राज्य मंत्री हर्ष संघवी कच्छ देश नी देवी मां आशापुरा ना चरणों में शीश झुकावी हतु। सारी कामगिरी करनार पोलिस अधिकारियों नु सन्मान करायु हतु अने सलमान खान ना घरे फायरिंग करनार इसमों ने पकड़ी पाड़नार पोलिस अधिकारी नू सन्मान करायु हतु। उपरांत 13 तुच्छ अर्पण कार्यक्रम अंतर्गत 40 लाख भोग बननार ने गृहमंत्री ना हस्ते परत अपाई हती। गृहमंत्री ना हस्ते लाभार्थियों ने पीएम स्वनिधि योजना तड़े चेक नू वितरण विविध कामों नू हर्षभाई ना हस्ते ई लोकार्पण करायु हतु। स्टेशन ना लोकार्पण समये कोई दुकान ना लोकार्पण ने प्रसंगे गया होय ने एवी शुभकामना हूं तमने ना आपी शकुं। હું શુભકામનાઓ આપું છું કે તમે સૌ લોકો એક એવી વ્યવસ્થાઓ બનાવો કે એ વ્યવસ્થાનો ઉપયોગ માટે લોકોએ ત્યાં સુધી આવવું જ ના પડે, એવી વ્યવસ્થાઓ તમે આ વિસ્તારની અંદર બનાવો, એવી લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થાઓ તમે બનાવો કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ અને સામાન્ય નાગરિકને મન થાય ને ત્યારે પોલીસ સ્ટેશન આવી શકે એને એવો વિશ્વાસ હોવો જોઈએ। મારા આ વિસ્તારના નાગરિકો વડીલોને એવો વિશ્વાસ હોવો જોઈએ કે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવો તો મારો દીકરા દીકરી હું પોલીસ સ્ટેશન જઈશ તો સામે ખુરશી પર આદરપૂર્વક બેસાડશે અને ચાનો કપ બી મારા હાથમાં ધીરશે, એ પ્રકારનો વિશ્વાસ આપણે લોકોને આપણી વચ્ચે આપણે બનાવવાનો છે। હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે દેશની સુરક્ષા કરનાર બીએસએફના જવાનોને વંદન કરું છું, મકાનને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે, 144 પરિવારને શુભકામના આપું છું, લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા બનાવો, પોલીસને ડર સામાન્ય નાગરિક પર ન હોવો જોઈએ, વડીલોને હંમેશા સહકાર આપો, પોલીસને વ્યવહાર સુધારવાની જરૂર છે, ગૌ હત્યારાઓને કડક શિક્ષા અપાવી છે, પોલીસની કામગીરીને બિરદાવું છું, પોલીસ દ્વારા ગૌશાળા બનાવી છે અને ખાટકીઓ ગુજરાત છોડવા જોઈએ, પોલીસની લાલ આંખ હોવી જોઈએ। આમ વધુમાં જણાવ્યું હતું કે વધુ કડકાઈ કરવી પડશે, ગૌ હત્યારાઓને છોડશો નહીં, ગુરુજન સેતુ યોજનાનો શુભારંભ થયો છે, તમામ ગામમાં અસામાજિક તત્વો સામે કડક કામગીરી કરાશે। આમ ધારાસભ્ય રાપર, ગાંધીધામ, ભુજ, અબડાસા, અંજાર ઉપસ્થિત રહ્યા હતા, સીમા સુરક્ષા દળના DIG ઉપસ્થિત રહ્યા।